एडवर्ब सब्जेक्ट इंग्लिश, सब्जेक्ट इंग्लिश, डेट छे सेकेंड फेब्रुआरी, डे छे ट्यूजडे, ट्यूजडे एटले मंगलवार। जो स्टूडेंट्स लास्ट वीडियो में आपने 11 to 20 ना स्पेलिंग उच्चार अने अर्थ जोया था, એમાં આપણે જોયું હતું ઈ એલ ઈ વી ઈ એન 11 એટલે 11, ટી ડબલ્યુ ઈ એલ વી ઈ 12 એટલે 12, ટી એચ આઈ આર ટી ડબલ્યુ ઈ એન 13 એટલે 13, એફ ઓ યુ આર ટી ડબલ્યુ ઈ એન 14 એટલે 14, એફ આઈ એફ ટી ડબલ્યુ ઈ એન 15 એટલે 15, એસ આઈ એચ ટી ડબલ્યુ ઈ એન 16 એટલે 16, એસ એ વી ઈ એન ટી ડબલ્યુ ઈ એન 17 એટલે 17, ઈ આઈ જી એચ ટી ડબલ્યુ ઈ એન 18 એટલે 18, એન આર એન ઈ ટી ડબલ્યુ ઈ એન 19 એટલે 19, ટી ડબલ્યુ ઈ એન ટી વાય 20 એટલે 20। જો સ્ટુડન્ટ્સ આપણે અત્યાર સુધી 1 to 10 નંબર્સ પણ શીખી ગયા, લાસ્ટ પ્રીવિયસ વિડીયોમાં આપણે 11 to 20 નંબર્સ પણ શીખી ગયા, તો જુઓ આજે આપણે 21 to 30 નંબર્સ શીખીશું। 21, 21, 30, 30, 30 એટલે 30, તો આજે આપણે 21 to 30 નંબર સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ રાઇટ ડાઉન કરીશું। સ્ટુડન્ટ જો 21 આપણે અહીંયા લખીએ 21, તો જો સ્ટુડન્ટ 2 અને 1 એટલે 21 નહીં, 2 નો સ્પેલિંગ લખવાનો ને 1 નો લખો તો 21 બોલાય, પણ 21 શું થાય 21, એટલે આપણે 21 નો સ્પેલિંગ લખવાનું છે। તો જો સ્ટુડન્ટ્સ તમને 20 નો સ્પેલિંગ આવડશે તો 29 સુધી તમે ઇઝીલી 1 to 10 ના તો આવડે જ છે, 20 નો પણ શીખી ગયા છે, તો 20 નો સ્પેલિંગ આવડશે તો તમે 29 સુધી ઇઝીલી તમે સ્પેલિંગ લખી શકશો। તો આપણે જોઈએ ફર્સ્ટ 21 એટલે 21 પહેલો સ્પેલિંગ રાઇટ ડાઉન કરીએ। જો સ્ટુડન્ટ્સ પહેલાં 20 નો લખવાનો ટી ડબલ્યુ ઈ એન ટી વાય ઓ એન ઈ 21 એટલે 21 એટલે 21, પછી 1 2 3 એ તમે
એટલે 24, 24 એટલે 24. નેક્સ્ટ છે 24 આફ્ટર વિચ નંબર 25. 2 5 25. Thank you.
એટલે 27 28 28 એટલે 28 સમયસર લખીને સમજી મોકલી આપજો. થેન્ક યુ.